કેમ છો બાળકો? નમસ્તે. આપણે અગાઉ ભાગ 1 માં પાઠ 1 ગુજરાતીમાં કિસ્સામાં પહેલવાન હા એનો ભાગ 1 જોયો હતો, બરાબર? તો હવે આપણે આગળ ભાગ 2 માં સેથી સર્ટ સુધી એન આજ પાઠનું ભાગ બીજો છે. આગળ જઉં છું, તમારે શાંતિથી પાઠને સાંભળવાનું છે બાળમિત્રો, બરાબર? એક હતું ખિસ્સું. કેવું હતું? નાનકડું અને નમણું, નાજુક નાજુક પણ સાબરકડું એટલે ભટકતું હતું. એને એક જગ્યાએ તમે જેમ ના બેસીઓ એને એક જગ્યાએ બેસી રહેતું નહોતું. બિસ્કોટ જોઈ તો એની થાળ આવા બિસ્કોટ પર બેસવાની કેવી મજા પડે તમે કઈ નવું જુઓ તો દોડીને જતા રહો છો એની બાજુ. એવી રીતે એ દોડીને બિસ્કોટ પાસે જાય છે. બિસ્કોટ એને જોઈને મોઢું બગાડે, બરાબર? ને કહે ખસ, આગું ખસ, ભાગ અહીંથી જતો રે, દૂર જા. આ ભૂલ એટલે દૂર, છીટું જતો રે મારાથી. ખિસ્સું કહે એ શું કહું છું બિસ્કુટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. શું કહે છે? મને તો તમારી સાથે બહુ ગમે, આનંદ આવે હો, એટલે હું તો તમારી જોડે રહેવાનું. એવું બિસ્કુટ ભાઈ કહે છે. બિસ્કુટ ભાઈ કહે તું રખડું છે, તું તો ભટકતો છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, ત્યાં ત્યાં તું ભટક્યા કરે છે. એટલે કેવું ગંદુ ને ગોગળું ગંધારું છે, તું તો ગંધારું છે, તારામાંથી ગંધ મારે છે, મેલ છે તારા સાથે, તને જોઈને સૂંઘ ચડે છે. સૂંઘ ચડે એટલે ચીતરી ચડે છે, બરાબર? અતિશય અણગમો થવો. તારી સાથે વાતે કોણ કરે, કોણ તારી સાથે બોલે? રોજ રોજ મુસ્કુરભાઈ એને ગંદું ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું, એને રુદન આવી ગયું. એની આંખમાંથી સફરજન જીવડા, સેના જીવડા? સફરજન જેવા આંસુના ટીપા પડવા માંડ્યા. રડવા લાગ્યું, પણ સેના જેવું રડતું તો આંસુ એના સફરજન જેવા આવતા. ટપ 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 પાણીના નળમાંથી પાણી ટપકે તો એનું પણ ટપ ટપ અવાજ આવે. આંસુના અવાજને પણ ટપ ટપ થવા લાગ્યું. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. જ્યાં ખાડો હતો એ ખાડો ખાબોચિયામાં ફેરવી ગયો, એટલે કે ત્યાં આંસુના ટીપાથી પાણી ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું, એટલે કે એ પાણી જ્યાં ખાબોચિયાથી ભરેલું હતું એ અંદર ભીનું થઈ ગયું. એના પર ચોટલી ધૂળ ધોવાઈ ગઈ. એની ધૂળ જે હતી ખિસ્સા ઉપરની એ બધી ભીની થઈને ધોવાઈ ગઈ, એટલે સાફ થઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. કેવું થઈ ગયું બાળકો? ઉજળું ઉજળું ને ચૂકું ચૂકું. ખિસ્સું રડતું બંધ થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થઈ ગયું. કેમ રડતું બંધ થઈ ગયું બાળકો? હા, એ હવે કેવું થઈ ગયું હતું? ગંદામાંથી ચૂકું. સમજ પડી છે ને મારા મિત્રો? એને આ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયો.
આશ્ચર્ય થઈ ગયો. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. એ ખૂબ સુંદર સુંદર દેખાવા લાગ્યું. એ તો રોફથી ચાલવા લાગ્યું. એને તો રોફ આવી ગયો. કોઈ સુવાળી સાત વસ્તુ સંકોચવાથી એમાં પડતો સ્વ
काटवा चुका थे जाए तो એની પર આપણે શું મેળવવું પડે ઇસ્ત્રી બરાબર ને એટલે તું કરે છે કે લાડુ છે મારે તારું કામ નથી ભાગ નથી એવું એ ખિસ્સાને કહે છે દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ખિસ્સું રડી પડ્યું પાછું રડતા રડતા ચાલ્યું રસ્તામાં ધોબીની દુકાન આવી રસ્તો એટલે માર્ગ પંથ ધોબીબાઈ ની દુકાનમાં નીરા દિસતા હતા ધોબી શું કરે કપડાં ધોવે અને ઇસ્ત્રી કરે નીરા તે એટલે સાદીથી અથવા ફુરસદથી રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા એ તો ઊંઘતા હતા તેઓ રડવાનો અવાજ સાંભળ્યો રુદનનો અવાજ સાંભળ્યો એટલે તેથી તે જાગી ગયા જુવી તો ખિસ્સું ઊભું રડે છે તેના આંસુથી તો ધોબીબાઈના કપડા ભીના ભીના થઈ ગયા હતા ધોબીબાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા ગુસ્સો આવી ગયો બોલ્યા બચુડિયા ભાગથી મારા કપડા બગાડી નાખ્યા આટલું બધું રડે છે કે તને કોણ રડ્યું છે બરાબર તારે તો કોણે ગુસ્સો કરીને તને બોલ્યા છે મળ્યું છે ખિસ્સું રડતા રડતા બોલ્યું મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના ગુસ્કોટ પર ચોળતા નથી એટલે મને ક્યાં લગાવતા નથી એટલે મને રડવું આવે છે ધોબીબાઈ કહે એમ વાત છે અહીં આ તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં એક ચપટી વગાડીશ ને બગાડી દઈશ ધોબી વાલી ઇસ્ત્રી ગરમ કરી ને ખિસ્સા સાથે મૂકી દીધી ખિસ્સું એવું ઉદાચ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ દજાએ કોઈ આપણને ગરમ ગરમ ચોંટા દીધો ધોબીભાઈ કહે ચૂપ ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ કે
ભાઈ રમવા જાય તો ખિસુઈ રમવા જાય, નીરજભાઈ સુઈ જાય તો ખિસુઈ સુઈ જાય. કેવી લાગી વાર્તા ભાઈ મિત્રો? મજા આવી ને તમને? તો હવે આ વિડિયો સાંભળી જોઈ અને પછી શું કરવાનું? લાઈક કરવાનો, શેર કરવાનો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું.